नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગુલઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવો અકસ્માતમાંનો એક છે, જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. अमदावाद इस्कॉन ब्रिज पर अकस्मात में 9 लोगों ना कम कमाटी भर्या मौत था छे. अकस्मात में एक कॉन्स्टेबल अने एक होम गार्डन ना जवान नो मौत थयो छे. राजपथ क्लब तरफ थी आवी रहेली कारे लोगों ने अड़फेटे लीधा हता. अकस्मात में रोड पर लोहीना खाबोचिया भराई गया हता. अकस्मात एटलो गंभीर हतो के फिल्म में जे दृश्य सर्जा छे तेम लोको 25-30 फूट दूर फंगोड़ा हता. अमदावाद इस्कॉन ब्रिज पर सर्जायेला अकस्मात ने पगले चकचार मची जवा पामे छे. त्यारे आ अकस्मात ने लईने गुजरात कोंग्रेस प्रवक्ता नेता निशांत रावल द्वारा प्रतिक्रिया आपवामां आवी हती. निशांत रावले जणाव्युं हतुं के अमदावादमां खूब ज दुखद घटना बनी छे, जेमां एक पोलीस कर्मी साथे होम गार्डनना जवान साथे कुल 9 व्यक्तिओए पोताना जीव गुमाव्या छे. कोंग्रेस एक विपक्ष तरीके राज्यना तमाम नागरिकोनी सलामती इच्छे छे અને મૃતક વ્યક્તિઓના પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવે છે. નમસ્કાર. તારીખ 4 જુલાઈ 2023 ના રોજ ગુજરાત કોંગ્રેસ વતી મારા દ્વારા માનનીય ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીજીને ઈમેલ અને ટ્વિટરના માધ્યમ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્રમાં મેં નિવેદન કર્યું હતું કે જે રીતે 8 મહાનગરપાલિકાઓમાં શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જેઓ અંડર 18 એજના હોય છે, પુખ્ત વયના નથી હોતા, જેમની પાસે લાયસન્સ પણ નથી હોતું, એ લોકો તમામ પ્રકારના વાહનોને હંકારીને શાળામાં આવવા જવા માટે આ વાહનોનો ઉપયોગ કરતા હોય છે, જેના ઉપર શાળા સંચાલકો દ્વારા કોઈ પણ અંકુશ નથી અથવા તો ટ્રાફિક પોલીસ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા. સાથે સાથે તમે જુઓ છો એમ 8 મહાનગરપાલિકાઓમાં જે રીતે બાઇકર ગેંગ સક્રિય બની છે, મોડિફાઈડ બાઇક વાપરતા હોય છે, નંબર પ્લેટ વગરની બાઇક હોય છે, લાયસન્સ નથી હોતા અને ખૂબ જ સ્પીડમાં રોડ રસ્તા ઉપર બાઇક વાપરતા હોય છે અને જેના કારણે મોટી હોનારત સર્જાવાની આપણને ભીતિ હોય છે. આજે ગઈકાલે અમદાવાદના SG હાઈવે પર 17 વર્ષના એક વિદ્યાર્થી દ્વારા જે રીતે ફૂલ સ્પીડમાં ગાડી હંકારી અને 9 લોકોને અપમૃત્યુ થયા, એના માટે જવાબદાર કોણ? આ જે 9 લોકોના મૃત્યુ થયા છે એમાંથી એક પોલીસ જવાન પણ હતા, એક હોમગાર્ડના જવાન પણ હતા અને સાથે અન્ય યુવાધન પણ આપણે ગુમાવી ચૂક્યા છે. એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે અમે હંમેશા મુદ્દા ઉઠાવતા હોઈએ છીએ, પરંતુ સરકાર, ગુજરાત સરકાર અમારા વિરોધ પક્ષના ઉઠાવેલા મુદ્દાઓને હંમેશા દરકનાર કરતી હોય છે, ઇગ્નોર કરતી હોય છે અને એમના આ ઇગ્નોરન્સના કારણે આવી મોટી ઘટનાઓ બને છે, આવી હોનારત થાય છે અને પરિવારજનોને પોતાના લોકોના જીવ ગુમાવવા પડે છે. સાથે સાથે ગુજરાત કોંગ્રેસ તરફથી આ 9 વ્યક્તિઓના જે મૃત્યુ થયા છે એમના પરિવારજનોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને હજુ પણ ગુજરાત સરકારને આવેદન કરીએ છીએ કે આવી ઘટના ના બને એના માટે આપ સંપૂર્ણ પગલા લેશો એવી આશા વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય કોંગ્રેસ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.